પીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ પેપર સોલ્યુશન. અને મિત્રો, જે આ પેપર જે છે 1/3/2020 રોજ લેવામાં આવ્યું હતું, તેનો મેથ્સ અને રિઝનિંગનો પાર્ટ ટુ વિડીયો છે અને પેલા પાર્ટ વન વિડીયો અપલોડ થઈ ચુક્યો છે. ઓકે મિત્રો, પાર્ટ ટુ ની અંદર બીજા જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે જોશીએ. મિત્રો, જો આ ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે નીચે, ઓકે, તો નીચે અલગ અલગ તમને જે ડેટ આપવામાં આવેલી છે, ઓકે, તો આ ડેટ જે છે, ઓકે, ડેટને આપણે જે ક્રમ અને પછી કયો ક્રમ આવશે તે આપણે ગોઠવવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા તમને જે ડેટ આપવામાં છે, સૌપ્રથમ જોશો તો અહીંયા 4 છે. ઓકે, છે 4/12/2000 છે. ઓકે, તો અહીંયા આપણે 4/12 લખીને કહીએ ભાઈ 4/12/2000 તમને ડેટ આપવામાં આવેલી છે. એના પછી તમને આ ડેટ આપવામાં આવેલી છે કે ભાઈ 1/1/2000 અને 1 ડેટ આપવામાં આવેલી છે. પછી જોશો તો 29/1/2001 આપવામાં આવેલી છે. એના પછી જોશો તો 26/1/2001 અને 1 આપવામાં આવેલી છે. સોરી, 26/2/2000 અને જે છે 1 છે, એના પછી કઈ ડેટ આપશે તે ફાઇન કરવાની છે. ઓકે, અને આમાં જોઈએ તો આ બે ડેટ છે તેના વચ્ચે ડિફરન્સ કેટલા છે. ઓકે, તો આમાં કેટલા નાખી તો આપણે પહેલી તારીખ આવે. ઓકે, 4 માં કેટલી તારીખ વધારે એડ કરીએ તો આપણે પહેલી તારીખ આવે. ઓકે, તો આપણે જોઈએ તો જે 12મો મહિનો હશે એમાં ટોટલ 31 દિવસ હશે. કેટલા દિવસ હશે? 31 દિવસ હશે. ઓકે, તો આ 4 દિવસ આપણે કાઢી નાખી તો વાયના દિવસ કેટલા વધશે? એટલે કે 30માંથી 4 જશે, 31માંથી 4 જાય. ઓકે, એટલે 27 દિવસ ને પ્લસ 1 એટલે 28 દિવસ એડ કરશે. ઓકે, તો 28 દિવસ જયારે એડ કરશે ત્યારે 1/1/2000 અને 1 આવશે. 1/1/2000 અને 1 આવશે. મિત્રો, આમાં પણ આપણે 28 દિવસ એડ કરશે. ઓકે, તો 28 અને 1 એટલે કે 29 આવી જશે. આમાં 28 દિવસ એડ કરશો, ઓકે, તો પણ શું આવી જશે? 29 દિવસ આવી જશે. અને આમાં પછી આપણે જોયું તો આ 26 છે 26/2 છે. ઓકે, તો 29 જે છે જાન્યુઆરી મહિનો હશે તેમાં કેટલા દિવસ હશે? જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હશે. ઓકે, તો 31 દિવસ, 29 પછી 30 અને 31. ઓકે, એટલે કે 2 દિવસી અને 26 દિવસ. આ 26 ને 2 28 દિવસ આમાં પણ થશે. એવી જ રીતે મિત્રો, આમાં પણ તમારે જે છે 28 દિવસ કરવાના છે. તો આ 26 તારીખ છે. ઓકે, અને આ ફેબ્રુઆરી મહિનો છે તેમાં કેટલા દિવસ હશે? તો 28 દિવસ હશે. એટલે કે 2 દિવસ ઈ અને બીજા 26 દિવસ કરો, એ 2 + તમારે કેટલા પડે? 26 કરવા પડે, એટલે 28 થશે. ઓકે, તો અહીંયા કેટલા દિવસ આવશે? તો 26. ઓકે, તો 26/3/2001 અને 1 આવશે. ઓકે, તો 26/3/2001 કયા ઓપ્શનમાં આપવામાં આવ્યું છે? મિત્રો, તે ઓપ્શન નંબર સી માં આપવામાં આવ્યું છે કે ભાઈ 26/3/2001 જે છે તે આપણો સાચો ઉત્તર છે. ઓકે, 25/3 શા માટે નહીં આવે? શું કામ કે ભાઈ 25 જે તારીખ તમે એડ કરો, ધારો કે 25 દિવસ આ થયા 25 તારીખ સુધી, અને આ 26 તારીખ છે, પછી 27 અને 28 બે દિવસ બીજા. ઓકે, તો ટોટલ કેટલા દિવસ થઈ ગયા? તો 27 દિવસ. પણ આ સાઈડ તમે બધેમાં જોશો તો કેટલા કેટલા દિવસ છે? 28 દિવસ છે. તો આપણે 28 દિવસ કરવા હોય તો શું કરવું પડશે? તો તેમાં એક હજી એક દી એડ કરવો પડશે. એટલે કે આમાં જે સાચી તારીખ શું હશે? તે 26/3/2001 છે તે આપણો સાચો થશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ મિત્રો, તો તમને સિરીઝ આપવામાં આવેલી છે. ઓકે, તો સૌપ્રથમ જોશો તો ASA Z છે. ઓકે, તો આ રીતે આખી હું તમને ABCD અહીંયા લખી આપું છું. આ ઇઝી સિરીઝ છે. ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z છે. ઓકે, તો આ રીતે તમે ABCD. સૌપ્રથમ A તો Z. ઓકે, તો A નો તો Z છે. પછી C એટલે ત્રીજો અક્ષર છે. C તો W છે. પછી જો કયું છે? તો F છે. તો F તો શું આવશે? તો F તો પછી શું આવશે? 2 મૂકી એટલે કે U આવશે. પછી મિત્રો, અહીંયા જોશો તો કેટલા અહીંયા કેટલા અહીંયા 2 છે. ઓકે, અહીંયા 2 છે. પછી અહીંયા 3 છે. અહીં શું આવશે? 4 આવશે. 1, 2, 3 અને 4 એટલે શું આવશે? જે આવશે. તો આમાં જે વાળો કયો ઓપ્શન છે? જે વાળો એક જ ઓપ્શન છે કે ભાઈ JQ. તો JQ જે છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. એક જે ટાંકીમાં 3 નળ છે. ઓકે, એક ટાંકીમાં 3 નળ છે. 3 નળ જે છે, પ્રથમ નળ જે છે 120 મિનિટમાં ભરી શકે છે, બીજો નળ 150 મિનિટમાં, અને ત્રીજો નળ જે છે 200 મિનિટમાં ટાંકી ભરાય છે. જો આ ત્રણેય નળ એકી સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે આપણે ફાઇન કરવાનું છે. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, અનએકેડેમીમાં આપનું સ્વાગત છે. ઓકે મિત્રો, અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ છે. તેમાં જે પણ ક્લાસ લેવામાં આવે છે તે બધા જ ક્લાસ લેવામાં આવે છે. અને મિત્રો, સાથે તે સ્ટ્રક્ચર કોર્સ હોય છે અને ગુજરાતના ટોપ 30 થી પણ વધારે એજ્યુકેટર દ્વારા અનએકેડેમીમાં અત્યારે ભણવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો, વીકલી ક્વિઝ પણ એરેન્જ કરવામાં આવતી હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન્સ પણ રાખવામાં આવતા હોય છે. મિત્રો, અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું ખૂબ જ સારામાં સારું અને ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે.
ઓકે તો અત્યારે કરન્ટલી જે છે પોલીસ કોન્સ્ટેબલ માટેનો બેન્ચ કોર્સ જે છે તે શરૂ થઈ ગયો છે. આના સિવાય પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ નંબર બેન્ચ કોર્સ શરૂ થઈ ગયા છે. પીઆઈ નો બેન્ચ કોર્સ છે તે પણ શરૂ થઈ ગયો છે. ઓકે બેન્ચ કોર્સ ની અંદર જે પણ અલગ અલગ સબ્જેક્ટ ના જે પણ કોર્સ આવે છે જે પણ ટોપિક આવે છે તે બધું જ કમ્પ્લીટલી કરવામાં આવે છે. ઓકે મિત્રો આ જે કોર્સ છે આ કોર્સ ની અંદર તમારે જોડાવવું હોય પોલીસ કોન્સ્ટેબલ ના કોર્સ માં જોડાવવું હોય પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ ના કોર્સ માં જોડાવવું હોય એપીઆઈ ના કોર્સ માં જોડાવવું હોય તો આ બધા કોર્સ માં તમારે જોડાવવા માટે જો આ રેફર કોડ નો ઉપયોગ કરશો ઓકે તો આ રેફર કોડ કલ્પેશ લાઈવ આ રેફર કોડ નો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. અને મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ નો જે કોર્સ છે તેમાં મેથ્સ અને રિઝનિંગ જે છે તે મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓકે મિત્રો હવે મિત્રો અમે જોઈએ તો આનું ફી સ્ટ્રક્ચર શું છે. તો તમે એક મંથ માટે 1400 રૂપિયા ફી છે, 3 મંથ માટે 3500 છે, 6 મંથ માટે 5600 છે અને 12 મંથ માટે 7000 રૂપિયા ફી છે. આગળ મેં તમને રેફર કોડ કીધો છે કે જે આ રેફર કોડ નો ઉપયોગ કરશો કે એ એલ પી ઈ એસ એચ એલ આઈ વી આ રેફર કોડ નો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે તો આમાં તમને 140 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 350 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 700 રૂપિયાનો ફાયદો થશે અને આમાં 560 રૂપિયાનો ફાયદો થશે. હું તમને આમાંથી રેકમેન્ડ કરું છું મિત્રો તમે આ 12 મંથ માટેનો જો કોર્સ પરચેસ કરશો તો આ જે કોર્સ છે તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને મિત્રો આ જે કોર્સ છે 12 મંથ માટેનો 7000 રૂપિયા ફી છે એની જગ્યાએ તમે જો આ આગળ રેફર કોડ કીધો છે એ તમે ઉપયોગ કરશો એટલે કે તમે કોર્સ છે 12 મંથ માટેનો કોર્સ તમને માત્ર 6300 રૂપિયા પડી શકે છે. ઓકે મિત્રો તો આ જે કોર્સ છે ઓકે તો તમે આને જોઈન થઈ શકો છો. ઓકે અથવા તો એના સિવાય તમે આ રેફર કોડ પણ ઉપયોગ કરી અને આને ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ઓકે મિત્રો આપનો આભાર, થેન્ક યુ. તો ધારો કે એ નોડ છે તો એ નોડ માટે કેટલો સમય લાગે છે? 120 મિનિટ લાગે છે. બી નોડ છે તેનો સમય કેટલો લાગે છે? 150 મિનિટ લાગે છે. અને સી નોડ છે તેનો કેટલો સમય લાગે છે? 200 મિનિટનો સમય લાગે. ઓકે તો આ બધામાં 0 0 છે એટલે કે આપણે અહીંયા એ ઇઝિકલ ટુ આપણે 12 લઈ લઈએ, પછી મિત્રો બી ઇઝિકલ ટુ આપણે 15 લઈ લઈએ, પછી એટ આપણે કરી દઈએ અને સી રે ઇઝિકલ ટુ 20 લઈએ. મિત્રો 15 20 અને 12 છે તેનો લસા કેટલો થશે? તો મિત્રો આનો આપણે જોઈએ એક એક ટાંકી બધા ભરી શકે છે. તો આનો લસા તમે લેશો તો આવશે 60 આવશે. તો 60 ઓકે આનો પણ 60 અને આનો પણ 60. પછી મિત્રો આગળ આપણે એક મિનિટ કાઢ્યું તો એક મિનિટ વધી ગઈ પાછું એડ કરી દેશે. ઓકે હવે તો આપણે શું કરવાનું છે? ઓકે તો 12 50 ને 60 ઓકે તો અહીંયા શું આવી જશે? ઓકે તો અહીંયા 5 આવી જશે. ઓકે એટલે અહીંયા એક એક મિનિટ હજી આપણે કાઢશો તો પણ રાખશે. આવો તો આને કાઢી નાખીએ હમણાં. 12 50 ને 60 પછી 15 ચોકો ને 60 ઓકે અને જોઈએ તો 20 તેની 60 ઓકે. તો હવે મિત્રો આ જે ટોટલ જે આપણી પાસે જે છે તો 5 ને 4 9 9 ને 10 11 12 કેટલા આવ્યા? 12 ટાંકી ભરશે. અને કેટલી ટોટલ જે છે તો 600 ભરવાની છે. ઓકે આ 600 ભરવાની છે એટલે તમારે શું કરવાનું? 600 ભાંગ્યા તમારે શું કરવાનું રહેશે? 12 કરવાનું છે. તો 12 પચાસના કેટલા થશે? તો 60 થશે. 00 અને 10 હજી તો અહીંયા જી છે 0 તો અહીંયા એડ કરી દેશો એટલે તમને મિનિટમાં સમય આવી જશે. કેટલી મિનિટ છે? 50 મિનિટમાં જે છે ટાંકી તમે ભરી શકશો. ઓકે તો આ ત્રણે નળ એક સાથે જો ચાલુ કરવામાં આવે તો ટાંકી જે છે એ 50 મિનિટમાં ભરાશે. ઓકે તો એ નળ છે તો 120 છે, પછી જોઈએ તો બી નળ 150 અને સી નળ છે તે 200 છે. ઓકે તો આ 100 150 200 અને જે 120 છે તેનો લસા લેશો એટલે કેટલો આવી જશે? તે 600 આવશે. અને 600 ભાંગ્યા તમે 12 કરશો. ઓકે તો 600 ભાંગ્યા 12 કરશો એટલે કે 50 મિનિટનો સમયગાળો લાગશે. 50 મિનિટમાં 3 નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાઈ શકે છે. પછી મિત્રો જોઈએ તો એક જે છે 180 મીટર લાંબી ગાડી છે અને 140 મીટર લાંબુ પ્લેટફોર્મ છે. મિત્રો ત્યારે જ્યારે પણ ગાડી પ્લેટફોર્મ આપવામાં આવે છે અથવા બે ટ્રેન આપવામાં આવી હોય તો મિત્રો આ બંનેનો શું થશે? સરવાળો થશે. તો 180 પ્લસ 140 થશે. ઓકે તો 180 એટલે કે 0 8 ને 4 બારીઓ બગડો વધારે કેટલી આવશે? 1 આવશે. તો 320 ઓકે તો ટોટલ લંબાઈ કેટલી? 320 મિનિટ થઈ ગઈ. સમય કેટલી સેકન્ડ છે? 8 સેકન્ડ છે. ઓકે તો અમે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. ઓકે તો સ્પીડ કેટલી છે? જે છે ડિસ્ટન્સ કેટલું છે? 120 મીટર છે. અને ટાઈમ કેટલો છે? ટાઈમ જોશો 8 છે. તો આ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ આવશે. 8 ચોક ને 32 થશે. ઓકે 8 ચોક ને 32 થશે એટલે કે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. ઓકે 40 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ છે. મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ હવરમાં કન્વર્ટ કરવું હોય, કિલોમીટર પ્રતિ હવરમાં કન્વર્ટ કરવું હોય તો 18ના છેદમાં 5 વડે ગુણવું પડશે. તો 18 ઓકે તો 8 50 ને 40 થશે. ઓકે 8 50 ને કેટલા થશે? 8 50 ને 40 થશે. ઓકે તો અહીંયા 18 18 18 18 તમે કરશો. ઓકે અમે વિધા 8 50 ને 40 એટલે 18 × 8 વિધા 18 18 કરશો એટલે શું આવશે? 18 × 8 88 64 નો ચોગડો આવશે. વધારે કેટલી આવશે? 64 એટલે 6 8 એકો 8 8 ને 6 8 ને 10 ને 4 14 ઓકે તો શું આવ્યા? 144 ઓકે તો 144 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે કિલોમીટર પ્રતિ હવર જે છે તે આપણો સાચો અર્થ થશે. ઓકે ઓપ્શન નંબર સી છે તે આપણો સાચો અર્થ થશે. ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણે આને જોઈએ. મિત્રો આ જે ક્વેશ્ચન્સ આપણે જોતા બહુ અઘરો લાગે છે પણ મિત્રો આવું સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપવામાં આવેલું છે પણ દેખતા ખૂબ જ અઘરું લાગે છે. ઓકે તો આ એક્ઝામ્પલ કેવી રીતે કરવામાં આવેલું છે આપ જોશો. તો મિત્રો અહીંયા જોશો તો જે છે 3 છે, 37 છે, 0 છે, પછી 7 છે, પછી 2 છે, પછી 2 છે, 224 છે, પછી 6 છે, પછી 1 છે, 7 છે, 3 છે અને પછી કેટલી સંખ્યા આવશે? ઓકે તો આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે હવે આ જે કરવામાં આવેલો છે કેવી રીતે કર્યો છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ મિત્રો અહીંયા જે સેન્ટરમાં તમને સંખ્યા આપવામાં આવી છે આનો તમે સરવાળો કરશો કેટલો થશે? 7 ને 3 10 અને 0 એટલે કે કેટલા થશે? તો 10 થશે.
દસ માંથી આગળની સંખ્યા તમારે શું કરવાની, બાદ કરવાની, દસ માંથી ત્રણ જશે તો કેટલા વધશે, સાત વધશે, એવી ત્રણનો પણ તમે સરવાળો કરશો, ચાર ને બે છ બે આઠ, ઓકે આઠ માઇનસ બે કરશો એટલે કેટલા આવી જશે, છ આવી જશે, એવી ત્રણનો પણ તમે સરવાળો કરશો, સાત ને તમે દસ, ઓકે તો કેટલા આવશે, દસ માઇનસ એક કરશો એટલે શું જશે, નવ, ઓકે તો આ નવ છે તે આપણો સાચો થશે, ઓકે તો કયા ઓપ્શનમાં આપવામાં આવ્યું છે, ઓપ્શન નંબર સીમાં આપવામાં આવ્યું છે તે આપણો સાચો થશે, ઓકે મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો, ઓકે મિત્રો. તો આ જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે આને કેવી રીતે કરવામાં આવ્યો છે તે પણ જોઈએ, ઓકે મિત્રો. હવે મિત્રો જ્યારે પણ આવા એક્ઝામ્પલ આપવામાં આવ્યો હોય તો સૌ પ્રથમ તમારે આનો સરવાળો કરી લેવાનો, શું ઓરિજિનલ અને વર્ટિકલ સરવાળો, ઓકે તો આ રીતે પણ સરવાળો કરી લેવાનો, અથવા તો આ રીતે તમને જો સરવાળો આપ્યો હોય તો સરવાળો કરો, ઓકે તો આના સિવાય જો ના આપ્યો હોય તો આ બંને વચ્ચેનો રિલેશન જોવાનો, આ બે વચન રિલેશન હોય અથવા આ બે વચન રિલેશન અથવા આ બે વચન રિલેશન આ બે વચન રિલેશન, ઓકે તો તે ચક્ર સૌથી પહેલા જે કામ છે તમારે સરવાળો કરવાનો, ઓકે તો બધાનો જો સરવાળો સેમ થશે તો તેનો જવાબ આવે તે સરવાળો કરેલો હશે, ઓકે તો આનો તમે સરવાળો કરશો તો આઠ ને પાંચ, આઠ ને બે દસ ને પાંચ, પંદર નો પાંચ આવશે, વધા કેટલી આવશે, એક આવશે, તો બે ને ત્રણ ચાર, પાંચ છ અને સાત કેટલા આવવાનો સરવાળો, પંચોતેર હશે, એવી રીતે આનો પણ આપણે સરવાળો, ચાર ને ત્રણ સાત, ઓકે સાત દુ ચૌદ ને એક, પંદર ને પાંચ વધારે કેટલી આવશે, એક આવશે, ઓકે એટલે કે બે એક ને એક બે, ચાર ને બે છ, છ ને એક સાત, આનો પણ સરવાળો કેટલો થઈ ગયો, પંચોતેર થઈ ગયો, ઓકે મિત્રો. અને આનો આપણે સરવાળો કરી તો આવશે પાંચ ને છ, ઓકે તો છ ને પાંચ અગિયાર નો એક આવશે, વધારે આવશે, એક આવશે, ત્રણ ને એક ચાર, પાંચ ને છ કેટલા આવ્યા, એકસઠ થયા. મિત્રો આપણે પંચોતેર કરવો હોય તો કેટલા એડ કરવો પડશે, એટલે કે નવ ઈ એટલે કે સિત્તેર થશે, અને બીજા કેટલા પાંચ, નવ ને પાંચ કેટલા થશે તો ચૌદ થશે, ઓકે તો ચૌદ થશે, કયા ઓપ્શનમાં આપવામાં આવ્યું છે, ઓપ્શન નંબર એ માં આપવામાં આવ્યું છે, માટે જે છે તમે ચૌદ જે આમાં અહીંયા ક્વેશ્ચન માર્ક કરી લેવું છે ત્યાં શું આવશે, ચૌદ છે તે આપણે સાચો આવશે, ઓકે મિત્રો. આ રીતે જે છે તમે અલગ અલગ જે દાખલાઓ છે તે તમે કરી શકો છો, ઓકે મિત્રો. તો આપણે આ વિવિધ અલગ અલગ દાખલાઓ હતા જે જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ પેપર હતું તેમાં પૂછી ગયેલા છે, ઓકે મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો મેં વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો, અને મિત્રો આનો પાર્ટ વન વિડીયો જોવાનો બાકી હોય તો પાર્ટ વન વિડીયો પણ જોઈ લેશો. થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો.